हेलो बाल दोस्तों, एजुक टेक्नो चैनल में आपनु स्वागत है। आज आपणे शीखीशुं धोरण 7 विषय गुजराती नी स्व अध्ययन पोथीनो पाठ 5 रानमा। स्व अध्ययन पोथीना पाठ 5 ना तमाम प्रश्नोना जवाबनी अहीं आपणे समझ मेळवीशुं। आ वीडियोनो हेतु मात्र विद्यार्थीओ सरळताथी समजीने लखी शके ते माटेनो छे। तेथी विद्यार्थी मित्रो दरेक प्रश्नना जवाब कॉपी करीने लखवाने बदले जरूर जणाय त्यां तमारा विचारों मुजब जवाब लखवा जरूरी छे। तो चालो शीखीए धोरण 7 विषय गुजराती नी स्व अध्ययन पोथीनो पाठ 5 रानमा प्रश्नोना जवाबनी समझ। प्रश्न नंबर 1, तमने गमतु वर्षागीत अथवा बाळगीत लखो। तमने गमतु कोई पण वर्षागीत के बाळगीत अहीं लखवानुं छे। हुं अहीं नानकड़ी मारी बेन ते बाळगीत लखुं छुं। तमारे तमने मनगमतुं बाळगीत के वर्षागीत अहीं शोधीने लखवानुं छे। प्रश्न नंबर 2, तमे लखेला गीतमांथी तमने गमता शब्दो नीचेना टीपाओमां लखो। अहीं आपेला टीपाओमां तमे जे गीत लख्युं छे त्यामांथी गमता शब्द लखवाना छे। हुं अहीं એ ગીતમાંથી શબ્દ લખું છું। તમારે તમે લખેલા ગીતમાંથી શબ્દ લખવાના છે। આ ગીતમાંથી મને ગમતા શબ્દો છે નાનકડી, મીઠું, હસાવે, બેન, રૂમઝૂમ, વેણી, ઘૂઘરો, ડીંગલો અને ટ્રેન। આ શબ્દો મને ગમે છે। પ્રશ્ન નંબર 3, ટીપામાં લખેલ શબ્દોમાંથી એક અર્થપૂર્ણ ફકરો બનાવી લખો। હવે ટીપામાં જે શબ્દ લખ્યા છે તેના આધારે આપણે ફકરો લખીએ। મારી બેન નાનકડી છે, તે મીઠું બોલીને સૌને હસાવે છે, તે નાના ઝાંઝર પહેરીને રૂમઝૂમ ચાલે છે, તેને માથામાં વેણી નાખવાનો ખૂબ જ શોખ છે, તેની પાસે એક સુંદર ઘૂઘરો છે અને મોટો ઢીંગલો પણ છે। અહીં મારે ઢીંગલોની જગ્યાએ ઢગલો લખાયું છે, ત્યાં તમારે ઢીંગલો લખવું। તે ઢીંગલા સાથે રમતી હોય છે અને તેને જોડે લઈને સૂઈ જાય છે। તેને ટ્રેનમાં બેસવાનો પણ ખૂબ શોખ છે, તે મેળામાં જાય ત્યારે ટ્રેનની રાઇડ્સમાં જરૂર બેસે છે। મારી બેન મારી લાડકી છે। આવી રીતે તમે ટીપાના આધારે અર્થપૂર્ણ ફકરો બનાવી અહીંયા લખશો। પ્રશ્ન નંબર 4, ઉપરના ફકરામાંથી 5 પ્રશ્નો બનાવો અને તેના ઉત્તર લખો। હવે આપણે આ ફકરાને આધારે પ્રશ્ન બનાવીએ અને તેના જવાબ લખીએ। સવાલ નંબર 1, બેન કેવી રીતે હસાવે છે? તેના જવાબમાં આપણે લખીશું, બેન મીઠું બોલીને હસાવે છે। સવાલ નંબર 2, નાનકડી બેન કેવી રીતે ચાલે છે? તેના જવાબમાં આપણે લખીશું, નાનકડી બેન ઝાંઝર પહેરી રૂમઝૂમ ચાલે છે। સવાલ નંબર 3, નાનકડી બેનને કયા કયા શોખ છે? તેના જવાબમાં આપણે લખીશું, નાનકડી બેનને માથામાં વેણી નાખવાનો અને ટ્રેનમાં બેસવાનો શોખ છે। સવાલ નંબર 4, નાનકડી બેન પાસે કઈ કઈ વસ્તુઓ છે? તેના જવાબમાં આપણે લખીશું, નાનકડી બેન પાસે એક ઘૂઘરો અને એક મોટો ઢીંગલો પણ છે। સવાલ નંબર 5, નાનકડી બેનને શ્યામાં બેસવાનો સૌથી વધુ શોખ છે? તેના જવાબમાં આપણે લખીશું, નાનકડી બેનને ટ્રેનમાં બેસવાનો સૌથી વધુ શોખ છે। પ્રશ્ન નંબર 5, નીચે દર્શાવેલ ચિત્ર શ્યાનું છે? તેનું નામ લખી તેનો સમાનાર્થી શબ્દ લખો। અહીં એક ચિત્ર આપેલું છે, તેનું આપણે નામ લખીશું। તમારા વિસ્તારમાં મેઘધનુષ્ય માટે વપરાતો અન્ય સમાનાર્થી શબ્દ લખવાનો છે। આ ચિત્ર મેઘધનુષ્યનો છે, હવે તેનો સમાનાર્થી શબ્દ ઇન્દ્રધનુષ્ય કહેવાય છે। તમે તમારા વિસ્તારમાં બોલાતો અન્ય શબ્દ પણ લખી શકો છો। પ્રશ્ન નંબર 6, ઉપરના ચિત્રમાં આવતા ચોક્કસ રંગોના નામ લખો, એટલે કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો આવે છે તેના નામ અહીં લખીશું। 1, જાંબલી, 2, નીલો, 3, વાદળી, 4, લીલો, 5, પીળો,
છ નારંગી અને સાત રાતો રંગ એટલે કે લાલ રંગ ઇન્દ્રધનુષ્યમાં આવે છે। આ બધા રંગોના નામ આપણે અહીં લખીશું। પ્રશ્ન નંબર સાત, ઉપર લખેલ પ્રત્યેક રંગને અનુરૂપ એક એક વાક્ય બનાવી નીચે લખો। હવે આપણે આ બધા રંગને અનુરૂપ એક એક વાક્ય બનાવીશું। એક, જાંબુનો રંગ જાંબલી હોય છે। બે, આકાશ નીલા રંગનું છે। ત્રણ, મારી કારનો રંગ વાદળી છે। ચાર, શાકભાજીવાળો લીલા શાકભાજી વેચે છે। પાંચ, કેરી પાકે ત્યારે પીળા રંગની થાય છે। છ, અમારી શાળા નારંગી રંગની છે। સાત, મારી ગાય રાતા રંગની છે। આવી રીતે આપણે પ્રત્યેક રંગને અનુરૂપ એક એક વાક્ય બનાવી અને લખીશું। હવે પ્રશ્ન નંબર આઠ, આપેલ ફકરામાંથી સંયોજકો શોધીને લખો। અહીં એક ફકરો આપેલો છે। આ ફકરામાં જે જગ્યાએ સંયોજકો છે તે શોધીને લખવાના છે। આ ફકરાની અંદર આ મુજબ સંયોજકો વપરાયેલા છે। અને, એટલે, પણ, જ્યારે, કરતા, ત્યારે, આવા બધા સંયોજકો આ ફકરામાં વપરાયેલા છે। હવે પ્રશ્ન નંબર નવ, આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો અને તે વિશેષણનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો। અહીં આપેલા વાક્યમાંથી આપણે વિશેષણ શોધીશું અને પછી તેના આધારે બીજું વાક્ય બનાવીશું। એક, વાંસળી વગાડવામાં મોહનનો પ્રથમ નંબર આવે। આપેલા વાક્યમાં પ્રથમ એ વિશેષણ છે। તેના આધારે બીજું વાક્ય બનાવી શકાય, મનીષ પ્રથમ નંબરે પાસ થયો। બે, ચોમાસામાં ધરતી લીલીછમ બની જાય છે। આપેલા વાક્યમાં વિશેષણ લીલીછમ છે। તેના આધારે નવું વાક્ય બનાવી શકાય, ખેતરમાં ઘઉંનો મોલ લીલોછમ લાગે છે। ત્રણ, જીલ ભણવામાં ખૂબ હોશિયાર છે। આપેલા વાક્યમાં હોશિયાર એ વિશેષણ છે। તેના આધારે નવું વાક્ય બનાવી શકાય, છોકરાઓ ભણવામાં હોશિયાર છે। ચાર, મોરનો ટહુકો મીઠો લાગે છે। આપેલા વાક્યમાં મીઠો એ વિશેષણ છે। તેના આધારે નવું વાક્ય બનાવી શકાય, લીમડાનો છાંયડો મીઠો લાગે છે। પાંચ, ક્રિયાંશ ખૂબ જ રમતિયાળ છોકરો છે। આપેલા વાક્યમાં રમતિયાળ એ વિશેષણ છે। તેના આધારે વાક્ય બનાવી શકાય, વેકેશનમાં છોકરાઓ રમતિયાળ થઈ જાય છે। આવી રીતે આપણે વાક્યમાંથી વિશેષણ શોધીને લખીશું અને તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવીશું। પ્રશ્ન નંબર દસ, વરસાદમાં પલળવાનું તમને ગમે કેમ? તેના જવાબમાં આપણે લખીશું, વરસાદમાં પલળવાની ખૂબ જ મજા આવે છે। ખૂબ જ ગરમી લાગતી હોય અને વરસાદ પડે તો વાતાવરણમાં એકદમ ઠંડક અનુભવાય છે। પહેલા વરસાદમાં માટીની મીઠી મહેક અનુભવવાનો આનંદ અનેરો હોય છે। વરસાદમાં પલળવાની અને પાણીમાં છબછબિયા કરવાની મજા ખૂબ જ આવે છે। કાગળની હોડી બનાવી અને પાણીમાં તરાવવાની મજા પણ અનેરી હોય છે। મિત્રો સાથે વરસાદમાં શેરીઓમાં ધીંગા મસ્તી કરવાનું ખૂબ જ ગમે છે। આ રીતે તમને વરસાદમાં પલળવાનું ગમે કે કેમ તે અહીંયા લખવાનું છે। પ્રશ્ન નંબર અગિયાર, આપેલા વાક્યો તમારી રીતે વિચારીને પૂર્ણ કરો। એક, વરસાદના સમયે ભજીયા ખાવા મળી જાય તો? તે વિચારીને તમારી રીતે પૂર્ણ કરવાનું છે। તેના જવાબમાં આપણે લખી શકીએ, વરસાદના સમયે ભજીયા ખાવા મળી જાય તો ખૂબ જ મજા આવી જાય। વરસાદ ચાલુ અને ગરમાગરમ ભજીયા ખાવાની મજા અનેરી હોય છે। સાથે મિત્રો હોય તો ટેસડો પડી જાય। બે, વરસાદમાં પાણીના બદલે કરા પડે તો? વરસાદમાં પાણીના બદલે કરા પડે તો નુકસાની થાય। કરા પડવાથી ખેતીનો પાક બળી જાય, મકાનોને પણ નુકસાન થાય છે। ત્રણ, તમારા દફતરમાંથી દેડકો નીકળે તો? મને પહેલાં થોડો ડર લાગે, પણ હું તેને મારા દફતરમાંથી બહાર કાઢી તેને સલામત સ્થળે મૂકી આવું। ચાર, મોરની જેમ રંગબેરંગી પીંછા મળે તો? મોરની જેમ રંગબેરંગી પીંછા મળી જાય તો હું નાચવા લાગું।
તેની જેમ ઉડવાનો અને કળા કરવાનો પ્રયાસ કરું। આવી રીતે આ બધી પરિસ્થિતિઓમાં તમે શું કરશો તે વિચારીને તમારે લખવાનું છે। અહીં આપણા પાઠ 5 ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડિયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે। થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।